नमस्कार फ्रेंड, आ छे અમારા ઘરની અંદર ઉગેલો સુંદર નેસર સાંભો. આજે આટલો ભાગ તમે દેખો છો એ બે દિવસ પહેલા આવેલા વરસાદના લીધે એક સાથે ફક્ત 48 કલાકમાં વિકસેલો આટલો ભાગ છે. એટલે વરસાદી પાણી એ આંબા માટે કેટલું બધું ઉપયોગી છે એના તમે જોઈ શકશો. વરસાદી પાણી એ વનસ્પતિ માટે અમૃત સમાનો છે. 48 કલાકમાં એ લગભગ ગણો તો એક મારી એક વ્યાત કરતા પણ વધારે સવા વ્યાત જેટલો એનો વિકાસ થયો છે. એટલે વરસાદી પાણી એ અમૃત સમાન છે. જે લોકો વરસાદી પાણીનો સંગ્રહ નથી કરતા એમને મારી વિનંતી છે કે તમારે ઘરે ધાબુ હોય કે શાળામાં ધાબુ હોય તો એનો તમે થોડા પૈસા ખર્ચીને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અમે 2005 સાલની અંદર સામાજિક વિજ્ઞાનનો એક પાઠ લખવા માટે ચોટીલાની બાજુની અંદર ઢેઢુકી ગામ ગયા હતા. તો એ ગામની અંદર અમે જોયું કે લોકમિત્ર નામની સંસ્થા કામ કરે છે અને એ લોકમિત્ર સંસ્થાએ આખા ગામની અંદર એવી વ્યવસ્થા કરી હતી કે વરસાદી પાણીનો સંગ્રહ થાય. અને એ વરસાદી પાણીના સંગ્રહ એ લોકો બાકીના સમયની અંદર બાકીના 8 મહિના સુધી એનો પીવાનો ઉપયોગ કરતા હતા. સુરતના 4 મહિના તો ચોમાસું એટલે પાણી ભેગું થઈ જાય અને બાકીના 8 મહિના એ વરસાદી પાણીનો ઉપયોગ કરતા હતા. અમે જ્યારે પહેલી વખત એકમમાં એન્ટ્રી કરી અમને પાણી પીવા માટે આવીને તમને આવશે કે આવું બધું આટલું મીઠું પાણી કઈ રીતે? તો કે સાહેબ, અમારા ગામના દરેક ઘરની અંદર તમને જાઓ આટલું મીઠું પાણી પીવા મળશે, કારણ કે અમે બધા જ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ. જે પ્રજા વરસાદી પાણીનો કિંમત સમજશે અને વરસાદી પાણીનો સંગ્રહ કરતી થશે તો એની આવતીકાલ ઉજ્જવળ રહેવાની છે. જય હિન્દ, જય ભારત.